बोलो स्वामी नारायण भगवान नी जय। कष्ट भंजन देव नी जय। दादानो पाटोत्सव अने हरिकृष्ण भुवन ए प्रसंगे पधारेला पूज्य महाराज श्री लालजी महाराज, वक्ता महोदय श्री पूज्यपाद विष्णु स्वामी, आदरणीय पूज्य ज्ञानजीवन स्वामी, देवप्रकाश स्वामी चेयरमैन श्री, पूज्य नवोत्तम स्वामी, विशाल संख्या में उपस्थित सौ संतो, सेवाभावी सौ हरिभक्तो, हनुमानजी महाराज नु आंगणु एटले मागवानु आंगणु छे। हो कंईक मागीने जजो, कंईक लईने जजो। कारण भगवान रामे ज्यारे कीधुं के मारी पासे कंईक मागो, त्यारे एमणे बे वस्तु मागी थी, तमारा भक्तिनी सेवा हूँ करूँ अने तमारी ज्यां कथा थती होय ने ए हूँ कायम सांभळूं। आना कारणे ए चिरंजीवी छे एटले तमारी वात सांभळते। एक वात, गोपाळानंद स्वामी अहीं हनुमानजी महाराज पधरावेला छे। धर्मकुळना એ કુળદેવતા છે। ભક્તિ માર્ગમાં જેને આગળ વધવું હોય એમણે હનુમાનજી મહારાજ પાસે આવવાનું। સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવ એમને વંદ્રાવન મોકલી અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરાવ્યા ને તો હનુમાનજી મહારાજે, તુલસીદાસજીને જો રામના દર્શન કરાવ્યા હોય ને તો હનુમાનજી મહારાજે। એટલે હનુમાનજી મહારાજે સેવાનું કામ સામેથી માગીને લીધું છે। એ હનુમાનજી મહારાજના ગુરુ હોય ને તો ગોપાળાનંદ સ્વામી છે, અને ગોપાળાનંદ સ્વામીના ગુરુ હોય ને તો ભગવાન સ્વામિનારાયણ છે। સ્વામિનારાયણ ભગવાને પણ આશ્રિતો માટે કેવું સરસ માગ્યું, માગતા છે ને આવડવું જોઈએ। સ્વામિનારાયણ ભગવાને અહીંયા રંગોત્સવ કર્યો, પછી નદીમાં નાહવા ગયા અને ત્યાં સભા ભરાઈ, ગુજરાતના અને સૌરાષ્ટ્રના બધા આવ્યા હતા। પછી મહારાજે કીધું કે તમે માગો, બહેનોને કીધું કે તમે માગો મારી પાસે। સૌરાષ્ટ્રના હરિભક્તો જે બહેનો હતા ને એમણે માગ્યું કે અમે આર્થિક રીતે સંપન્ન થઈએ અને અત્યારે દેખાય છે હો એવું અમને આપો, એટલે એમણે સંપત્તિ માગી સૌરાષ્ટ્રના લોકોને, અને આજે બહુ દેખાય છે સૌરાષ્ટ્રમાં સંપત્તિ। હે સૌરાષ્ટ્રમાં જાઓ તો આપણને એમ થશે કંઈ બધું ઝાકમ ઝાળ છે। ગુજરાતના બહેનોએ માગ્યું કે અમને માયાથી છે ને અમારી રક્ષા કરજો, એમણે એવું માગ્યું અને અદ્ભુત માગ્યું। હે એટલે આ માગવાની ભૂમિ છે, તમે અહીં આવ્યા છો તો કંઈક માગીને જજો। ગોપાળાનંદ સ્વામી છે ને બહુ દયાળુ હતા, શું એમણે બહુ દયા કરી અને આપણને હનુમાનજી મહારાજ પધરાવ્યા આપ્યા છે। જે દિવસે પધરાવ્યા ને તે દિવસે લોકો નારિયેર મૂકી જતા હતા, અને અહીંયા સ્થાનિક ભક્તોએ કીધું કે આ નારિયેરનું અમે શું કરીએ, હે કંઈક એવું કરો કે જેના કારણે આ પ્રગતિ થાય। અત્યારે આ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી મહારાજ છે ને એ ટોપ ઉપર છે, યાદ રાખજો। સંપ્રદાયની અંદર એમની આવકનું સર્વે કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે આ દાદા કેટલું 12 મહિને અહીંયા લાવે છે। આ ભવનની વાત થઈ, ભવન બહુ સરસ મજાનું બનાવ્યું, એમના અહીંયા કોન્ટ્રાક્ટર બેઠા છે, આર્કિટેક્ટ બેઠા છે, પણ બાંધકામમાં છે ને બે બાબત જોઈએ એ વિવેક સ્વામીમાં બે બાબત છે, અને પ્રકાશભાઈનામાં એટલે છે ને ઝડપી થાય બે બાબત। કોઈને પણ બાંધકામ કરવું હોય ને તો એમાં બે બાબત જોઈએ, એક તો ક્વિક ડિસિઝન અને ક્વિક પેમેન્ટ, આ બે વસ્તુ હોય ને તો ફાસ્ટ ચાલે। પેમેન્ટની બાબતમાં તો અહીંયા કોઈ ચિંતા જ કરવાની નથી, પેમેન્ટની બાબતમાં એ કોઈ ચિંતા નથી કરવાની, રાત વાત રહી નિર્ણય લેવાનો કે અહીં કરવું કે અહીં કરવું। જે કંઈ કર્યું છે ને એટલું અદ્ભુત કર્યું છે, અને મેં આજ સવારે વાત કરી કે મહારાજશ્રી ગયા એમના ઉતારામાં તો મહારાજશ્રી ખૂબ રાજી થયા, એટલે આમને બે જણને એનું ફળ મળી ગયું, આ તમને કહી દીધું। હવે એ ફી લે કે ના લે એ તો એ જાણે, પણ મહારાજશ્રી રાજી થયા ને એટલે અમને બધું જ મળી ગયું। બહુ અદ્ભુત કામ કર્યું છે, અને થોડા સમયમાં પૂજ્ય દેવસ્વામીએ વાત કરી હતી ને કે જે 2-3 મહિના પહેલાં આવ્યો તેને એમ થાય કે ક્યારે પૂરું થશે। આ એવું સ્થાન છે, ગોપાળાનંદ સ્વામી આપણને એવા મળ્યા છે। હમણાં નવતમ સ્વામીએ વાત કર્યું કે મહારાજ ધામમાં ગયા પછી 22 વર્ષ સુધી આ સત્સંગની જવાબદારી છે ને ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સોંપેલી, અને ગોપાળાનંદ સ્વામી એ બે દેશના વડીલ હતા। અમદાવાદની ગાદી હોય તોય ભલે, વડતાલની ગાદી હોય તોય ભલે, એ બેના મધ્યસ્થિત સંત હતા, બહુ બહુ મોટા સંત હતા। મહારાજના વખતમાં બધા સંતો મોટા હતા, પણ સ્વામિનારાયણ ભગવાન પછી જો કોઈને યાદ કરવામાં આવે ને તો ગોપાળાનંદ સ્વામી, નહીં તો મુક્તાનંદ સ્વામી એ મહારાજને મળ્યા ને ત્યારે મહારાજ એમની આજ્ઞામાં રહ્યા હતા લોજમાં, હે
પણ છતાં એ ગોપાળાનંદ સ્વામી ઉપર બહુ ભરોસો મૂકેલો. એ ગોપાળાનંદ સ્વામીની એક નાની વાત કરી દઉં, અહીંયા લાકડી છે ને જળ છે, બરાબર છે. અહીંયા સંતોએ વાત કરીને કે એનું પાણી કોઈના ઉપર છાંટે તો ગમે એવું ભૂત જતું રહે. ઉત્તર ગુજરાતમાં માણસા ગામ છે, માણસામાં એક નારાયણભાઈ કરીને હરિભગત હતા, મોટી ઉંમરે વિધુર બન્યા. આ સામાજિક વાત છે હો. પછી એમને ઈચ્છા થઈ કે હવે ફરી હું લગ્ન કરું, એટલે સગાવાલા સંબંધીઓ બધાએ ના પાડી કે હવે તમે રહેવા દો ને, તમારી ઉંમર મોટી થઈ છે, હવે આવું ના કરવું જોઈએ. પણ અંદર જે કંઈક અંતરમાં જે હતું એના કારણે એને સંબંધીઓને કંઈ કહી ના શક્યા કે બસ મારે કરવું જ. એટલે કોઈ હરિભગત ડાયા હતા ને એણે એક બહુ સરસ વાત કરી કે તમે એક કામ કરો, તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી છે ને એમના આશીર્વાદ લઈ આવો. એટલે હરિભગત છે ને ગોપાળાનંદ સ્વામીની પાસે ગયા અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી મને આવી ઈચ્છા થાય છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ તો ના પાડી કે આ ના કરાય કે છે. પછી એમણે હૃદયની વાત કરી, સગા સંબંધીઓને વાત ના કરી, પણ એમણે એમ કીધું કે મારા અંતરમાં આવી એક વાસના છે. સ્વામીના તે વખતે સ્વામી છે ને એક ધર્મશાળા હતી ને ત્યાં બેઠા હતા, એની એક લાકડાની થાંભલી હતી. હરિભગતને પૂછ્યું કે આ લાકડાની થાંભલી છે એને વાસના છે? તો હરિભગતે ના પાડી કે ના. તો કે જા, એના માથે હાથ મૂકીને એમ કીધું કે જા, આ લાકડાની જે થાંભલી છે એને જો વાસના રહે તો તને વાસના રહે. પછી નિર્વાસનિક થયા અને એમણે દીક્ષા લીધી. પોતે બ્રાહ્મણ હતા એ બ્રહ્મચારી બન્યા અને જીવ્યા ત્યાં સુધી એ માણસા મંદિરની એમણે સેવા કરી. આવા ગોપાળાનંદ સ્વામી આપણને મળ્યા, આવા સંતો મળ્યા. પૂજ્ય વક્તાશ્રી એ સંતોની વાત કરી હતી કે કલ્યાણને માર્ગે જવું હોય ને તો સાધુની પાસે જવું હો, અને ભગવાન જ્યારે પ્રત્યક્ષ ન હોય ને તો ભગવાનના એવા સંતો આ સત્સંગમાં વિચરણ કરતા હોય, આપણામાં એ ઓળખવાની શક્તિ હોવી જોઈએ. પાટોસના યજમાન બંને પ્રવીણભાઈ છે, આ સાધુના બે લાડકા છે. આ તમને કીધું, સાધુને જુઓ ને આ તો હૃદયમાં આમ આમ ઉભરો આવે એવા બે પ્રવીણભાઈ છે. એક લંડનમાં રહે છે ને એક મુંબઈમાં રહે છે. હે, બેના પરિવારને અભિનંદન. હનુમાનજી મહારાજને રાજી કરવા માટે જે કંઈ પ્રયત્ન કરો એ હનુમાનજી મહારાજ, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી રાજી થાય, હરિકૃષ્ણ મહારાજ તમારા ઉપર સૌના ઉપર રાજી થાય. જય સ્વામિનારાયણ.